Hello Vidyarthi Mitro, myself Varsha Patel from Arpan International School. Today I would like to teach you about the grammar topic direct and indirect speech. Students, previous video ma apne joy gaya, right? Ke direct speech na vakya ni andar jo reporting verb said athva to said to aapi hoy to kaya kaya ke changes karvana, right? Ye apne table par joy gaya. હવે આજે આપણે થોડા એક્ઝામ્પલ ની ચર્ચા કરીશું. સપોઝ એક્ઝામ્પલ માં તમને કોઈ સેન્ટેન્સ એવી રીતે આપ્યું હોય અને તમારે એને ઇનડાયરેક્ટ સ્પીચ માં ચેન્જ કરવાનો છે તો તમે કઈ રીતે ચેન્જ કરશો? સપોઝ એક વાક્ય આપ્યું છે કે હી સેડ કોમા ઇન્વર્ટેડ કોમા. ડાયલોગ જો આપ્યો હોય તો તમને કોમા ઇન્વર્ટેડ કોમા ન આપ્યો હોય, ઓકે? Then you will give the main value point. Ki he said, I went home. I went home. Okay? I went home. I will sentence change. Avi tamare indirect speech ma change karvanu chhe. Right? Tyare tamare ahi pan jovanu rahese. So jovanu rahese. To ke aapne pehla said aapyu chhe. એટલે વાક્યની અંદર શું ચેન્જ કરવાનું છે? તો કે એક તો આપણે રિપોર્ટિંગ વર્બ ચેન્જ કરવાનું છે, રાઈટ? આ રિપોર્ટિંગ વર્બ આપણે ચેન્જ કરીશું, પ્લસ તમારું શું ચેન્જ કરવાનું રહેશે? તો કે પ્રોનાઉન ચેન્જ કરવાનું છે. ઓકે, પ્રોનાઉન ચેન્જ કરવાનું છે. એટલે કે આ જે પ્રોનાઉન આપ્યું છે ચેન્જ તે ચેન્જ થશે, પ્લસ તમારે ટેન્સીસ ચેન્જ કરવાના છે. ટેન્સીસ ચેન્જ કરવાના છે, રાઈટ? ત્યારબાદ તમને અહીં કેટલાક એવા વર્ડ્સ આપ્યા હશે કે હિયર, ટુડે, એ બધા જે વર્ડ્સ આપ્યા હોય તે તમારે ચેન્જ કરવાના રહેશે. હવે તમે અહીં વાક્યની અંદર તમે જોશો બેટા કે હી સેડ આપ્યું છે, બરાબર? તો હવે આ વાક્યને જ્યારે આપણે ચેન્જ કરીએ છીએ તો કઈ રીતે થશે? તો કે હી સેડ છે તો શું થઈ જશે? સેડ. જો અહીં સેડ ટુ આપ્યું હોય તો ટુ લખશો તમે, રાઈટ? હી સેડ ધેટ, કોમા ઇન્વર્ટેડ કોમા ને તમે રિમૂવ કરો. ઓકે, નાઉ રાઈટ યોર આઈ જે પ્રોનાઉન છે, રિપોર્ટિંગ વર્બ ચેન્જ થઈ ગયું, બરાબર? હવે પ્રોનાઉન છે આઈ, એટલે આપણે બોલનાર પ્રમાણે ચેન્જ કરીશું. તો બોલનાર કોણ છે? હી, ધેટ હી. હવે અહીં તમે જો વેન્ટ આપ્યું છે. સો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને અહીં ટેન્સીસ વર્બ આપ્યું હોય એ જો તમારું વી વર્ન હોય, શું હોય? વી વર્ન. ઓકે, વી વર્ન એટલે સપોઝ તમને રાઈટ આપ્યું હોય અથવા તો રાઈટ્સ આપ્યું હોય, ક્લિયર? એટલે કે પ્રેઝન્ટ ટેન્સ આપ્યું હોય. વી વર્ન એટલે પ્રેઝન્ટ ટેન્સ આપ્યું હોય. શું આપ્યું હોય? પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, જો વી વન આપ્યું હોય એટલે કે પ્રેઝન્ટ ટેન્સ આપ્યું હોય તો એનું તમે શું કરી દેશો? તો કે વી ટુ, ક્લિયર? ઓકે, નાઉ સી હિયર, રાઈટ એન્ડ રાઈટ્સ આપ્યું છે. સબ્જેક્ટના આધારે તમારું રાઈટ પણ આપ્યું હોય અને રાઈટ્સ પણ આપ્યું હોય, કે આઈ આપ્યું હોય, યુ આપ્યું હોય, તો સબ્જેક્ટના આધારે તમને ક્રિયાપદ રાઈટ આપ્યું હશે. ઓકે, એન્ડ જો તમને હી આપ્યું, સી આપ્યું વાક્યની અંદર તો એની સાથે તમને રાઈટ્સ આપ્યું હશે, રાઈટ? હવે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે તમે ચેન્જ કરો છો ત્યારે વી ટુ, તો આનો વી ટુ શું થઈ જશે? તો કે રોટ. એટલે પ્રેઝન્ટ ટેન્સ હોય તો શું થઈ જશે? પાસ્ટ ટેન્સ, ક્લિયર? પ્રેઝન્ટ ટેન્સ હોય તો પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ હોય તો પાસ્ટ ટેન્સ. ઓકે, નાઉ ઇફ યુ હેવ વી ટુ ગિવન ધ વર્બ્સ ઇન વી ટુ, જો તમને વર્બ વી ટુ આપ્યું હોય તો ત્યારે તમારે શું ચેન્જ કરવાનું છે? તો કે એ વાક્યની અંદર તમારે હેડ પ્લસ વી થ્રી કરી દેવાનું. શું કરી દેવાનું? હેડ પ્લસ વી થ્રી. હવે હેડ પ્લસ વી થ્રી એટલે શું? તો રોટ આપ્યું છે, સપોઝ તમને રોટ આપ્યું હોય. ઓકે, જો રોટ આપ્યું હોય તો આ જે વર્બ છે એનું વી થ્રી કરી
બરાબર રીટન પ્રેની આગળ તમારે શું લગાડવાનું હેડ તો હેડ રીટન થઈ ગયું ઓકે એટલે આ બે તમારે ટેબલ નંબર 3 છે આ શું છે ટેબલ નંબર 3 આ ટેબલ નંબર 3 તમારું ક્લિયર થવું જોઈએ ઓકે શું ફેરફાર કર્યો તો કે V1 હતું એનું V2 થઈ ગયું V2 આપણે તો હેડ પ્લસ V3 રાઈટ પણ તમને જો V3 આપ્યું હોય બરાબર V3 એટલે કેવી રીતે આવશે તો કે હેવ હેઝ આપ્યું હશે જો તમારું વાક્યની અંદર હેવ હેઝ આપ્યું હોય હેવ હેઝ ઓકે પ્લસ V3 પ્લસ V3 આપ્યું હોય તો ત્યાં તમારે V3 ને ચેન્જ કરવાનું નથી હેડ કરી દો એને પ્લસ V3 જે રીતે આ ચેન્જીસ છે એ રીતે જ આ ચેન્જીસ રહેશે ફક્ત ને ફક્ત હેવ હેઝ જ તમારે ચેન્જ કરવાનું ક્લિયર અને હેડ પ્લસ V3 આપણે તો હેડ પ્લસ V3 ચેન્જ રહેશે એનો કોઈ ચેન્જીસ કરવાનું નથી હવે તમે આટલું ટેબલ તમને લર્ન થઈ ગયું રાઈટ ઓકે હાઉ ટુ લર્ન ધીસ સો V1 V2 V2 હેડ પ્લસ V3 V1 V2 V2 હેડ પ્લસ V3 હેડ પ્લસ હેવ હેઝ પ્લસ V3 તો હેડ પ્લસ V3 ઓકે V3 મતલબ પાસ્ટ પાર્ટિસિપલ જે તમે થર્ડ ફોર્મ કરો છો તે બરાબર ક્રિયાપદનું જે ત્રીજું રૂપ છે એ તમારે લર્ન કરવાના રહેશે બેટા તો તમને આમાં ફાવશે ક્લિયર હવે અહીં વાક્યની અંદર તમે જો શું આપ્યું છે તો કે હી સેડ ધેટ કોમા ઇન્વર્ટેડ કોમા કાઢીને આપણે શું લખ્યું તો કે ધેટ આઈ ની જગ્યાએ આપણે સબ્જેક્ટ તરીકે હી લીધું હવે V2 આપ્યું છે શું આપ્યું છે V2 વર્બ ટુ V2 આપ્યું છે તો આનું V3 કરી દેવાનું છે આપણે તો આ કોનું વર્બ છે તો કે ગો નું છે તો ગો વેન્ટ અને ગોન આ એનું થર્ડ ફોર્મ થયું તો અહીં તમે પહેલા ગોન લખો તે પહેલા તમારે શું લખી દેવાનું છે હેડ ગોન હોમ ક્લિયર સમજ પડી ગઈ તમને હવે તમને એવું વાક્ય આપ્યું હોય આ ટાઈપનું તમને વાક્ય આપ્યું છે એવા તમને ખ્યાલ આવી ગયો હવે તમને એવું વાક્ય આપ્યું હોય સપોઝ બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ કે સી સેડ ટુ રીતા સી સેડ ટુ રીતા આઈ ડુ નોટ ગો હોમ ઓકે અથવા તમને કોઈ પણ વર્બ આપી દીધું હોય હવે તમારે જોવાનું કે સેડ ટુ આપ્યું છે રાઈટ કોમા ઇન્વર્ટેડ કોમા તમારે રિમૂવ કરવાના છે એને રિમૂવ કરીને ધેટ ટાઈમ તમે શું લખશો ધેટ ઓકે કન્જેક્શન તમારે ધેટ લગાડવાનું છે રાઈટ હવે આ વાક્યને ના ચેન્જ ધીસ સેન્ટેન્સ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ તો હાઉ ટુ રાઇટ ધીસ સેન્ટેન્સ આ રીતે તમારું વાક્ય થશે સી સેડ ટુ છે તો શું થઈ જશે ટોલ્ડ શું થઈ જશે ટોલ્ડ ના સી ટોલ્ડ રીતા સી ટોલ્ડ રીતા કોમા ઇન્વર્ટેડ કોમા રિમૂવ કરો ધેન રાઇટ ડાઉન ધેટ ધેન પ્રોનાઉન ઇઝ ગિવન યુ આઈ સો બોલનાર કોણ છે સી ધેટ Now see here. You have given this do not. Do not આપ્યું હોય અથવા તો does not આપ્યું હોય ત્યારે તમારે શું ચેન્જ કરવાનું છે તો કે did not. Do not નું શું થઈ જશે did not. આ verb ને આપણે V1 હોય તો પણ ચેન્જ કરવાનું નથી. હંમેશા યાદ રાખો બેટા. અહીં જ્યારે પણ તમને ઓક્ઝિલરી વર્બ આપ્યું હોય અથવા તો ડુ નોટ ડઝ નોટ આપ્યું હોય તો એ વર્બને ચેન્જ કરો પણ અહીં જે પાછળ જે વર્બ આપ્યું છે એ વર્બને તમારે ચેન્જ કરવાનું નથી તો સી ડી નોટ ગો હોમ ક્લિયર એટલે તમારે એટલું યાદ રાખવાનું કે જો V1 આપ્યું હોય
Suppose તમને given word લઈને આપણે sentence જોઈએ કે I said to him she reads novel today every day આ રીતે સેન્ટેન્સ તમને આપ્યું છે સપોઝ બરાબર તો આ સેન્ટેન્સ ને આપણે ચેન્જ કરવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચ માં તો સે ટુ શું થઈ જશે બોલો ગુડ ધેટ ટોલ થઈ જશે શું થઈ જશે ટોલ તો કઈ રીતે ચેન્જ થશે વાક્ય તો આઈ ટોલ્ડ હિમ કોમા એટલે કોમાને રિમૂવ કરીને શું લખ્યું તો કે ધેટ સબ્જેક્ટ તરીકે શું આપ્યું છે સી તો એને કોઈ ચેન્જીસ થશે નહીં સી બરાબર કેમ તો કે જ્યારે પણ હી સી અથવા તો તે આપ્યું હોય ત્યારે એ સબ્જેક્ટ તમારે કોઈ જાતનું ચેન્જ કરવાનું નહીં પ્રોનાઉન તમારે ચેન્જ કરવાનું નથી હા ટેન્સીસ ચેન્જ થશે રાઈટ તો ટેન્સીસ ચેન્જ કરવાનું છે તો અહીં શું આપ્યું છે વી વન રીડ્સ આપ્યું છે તો એનું શું થઈ જશે વી ટુ તો વી ટુ કરવું છે તો શું થઈ જશે એનું રીડનું રેડ આવશે બોલાશે રેડ પણ એનું પ્રનાઉન્સીએશન રેડ થશે પણ એનું સ્પેલિંગ રીડ આર ઈ એ ડી જ લખાશે ઓકે રીડ નોવેલ એવરી ડે ક્લિયર ખેલાડીઓ એટલે તમારે શું યાદ રાખવાનું કે વેનેવર યુ ગીવ વી વન ટુ રાઇટ ડાઉન વી ટુ રાઇટ રાઇટ રોટ ઇફ યુ ગીવ વી ટુ વર્બ યુ ચેન્જ ધ વર્બ હેડ ડસ વિથ યુ ઓકે યાને પાસ્ટ પરફેક્ટ ટેન્સ ઇન્ટુ ચેન્જ પાસ્ટ પરફેક્ટ ટેન્સ ઇફ યુ ગીવ પાસ્ટ ટેન્સ You will change the sentence in past perfect tense. Okay? No, તમને જો એ યાદ નથી રહેતું બરાબર એ રિમેમ્બર નથી થતું તો તમારે આ યાદ રાખવાનું કે જો વી ટુ આપ્યું હોય તો હેડ પ્લસ વી થ્રી વી વન આપ્યું હોય તો વી ટુ વી ટુ આપ્યું હોય તો હેડ પ્લસ વી થ્રી એન્ડ હેવ હેડ પ્લસ વી થ્રી આપ્યું હોય તો હેડ પ્લસ વી થ્રી એન્ડ હેડ પ્લસ વી થ્રી આપ્યું હોય તો હેડ પ્લસ વી થ્રી ઓકે તો તમને આ યાદ રહી ગયું હશે બેટા ઓકે તો એના આધારે આપણે જે સેન્ટેન્સ ચેન્જ કર્યા એમાં પણ તમને આઈડિયા આવી ગયો હશે ઓકે હવે આપણે એક બીજા સેન્ટેન્સ જોઈએ એક્ઝામ્પલ બીજા જોઈએ કે સપોઝ તમને વાક્યની અંદર કેટલાક એવા વર્ડ્સ આપ્યા હોય જો તમારે એક્ઝામની અંદર કોઈક એક એવું વાક્ય આપ્યું હોય કોઈક એવું વાક્ય આપ્યું હોય કે એમાં એવા શબ્દો આપ્યા હોય તો એ શબ્દોને કઈ રીતે ચેન્જ કરવાના છે બરાબર ધારો કે એક સેન્ટેન્સ તમને એવું આપ્યું કે આપ્યું છે કે સી સે ટુ મી યુ યુ will come here આ ટાઈપનું તમને સેન્ટેન્સ છે now see here said to pronoun will here આટલા જે વર્ડ્સ છે એને તમારે ચેન્જ કરવાના છે રાઈટ સપોઝ આ ટાઈપનું તમને સેન્ટેન્સ આપ્યું છે તો તમે કઈ રીતે એને ચેન્જ કરશો તો વાક્યની અંદર જ્યારે પણ સબ્જેક્ટ તરીકે યુ આપ્યું હોય તો કોના આધારે તમે ચેન્જ કરશો તો કે સાંભળના પ્રમાણે પહેલા તમારે સેડ ટુ જે આપ્યું છે એનું શું ચેન્જ કરવાનું તો કે સી સેડ ટુ એટલે શું થશે ટોલ્ડ મી રાઈટ હવે કોમા એટલે કોમા તમે કાઢી નાખીને શું લખો છો તો કે ધેટ દરેક વાક્યમાં કન્જંક્શન ધેટ નહીં આવે બેટા એસ એ
થશે એ આપણે મેં શીખવાડીશું બરાબર. તમે અત્યારે એસએટી સેન્ટેન્સ માં જે જે ટાઈપ ના ચેન્જીસ થાય છે બરાબર, કયા કયા ચેન્જીસ થાય છે તે તમારે ધ્યાનમાં લેવાનું છે. ઓકે, ના કોમાઈ માટે કોમા રીમૂવ કરીને થેટ લખ્યું, સબ્જેક્ટ તરીકે યુ આપ્યું છે તો કોના પ્રમાણે બતાવશે, સાંભળનાર લિસનર તરીકે, લિસનર માં તમને મી આપ્યું છે એટલે એનું સબ્જેક્ટ તરીકે શું ચેન્જ થશે, આઈ. ઓકે, હવે અહીં તમને શું આપ્યું છે કે વિલ, તો ઈ આઈ વુડ થઈ જશે. પણ જો તમને એ જે વર્બ આપ્યું છે તમને એવું થાય કે મેમ તમે તો કહ્યું કે વી વન હોય તો વી ટુ કરવાનું, બટ એ પણ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ એ ઓક્સિલરી વર્બ આપ્યું હોય તો એ ચેન્જ થઈ જાય, ત્યારબાદ એ જે આગળનું વર્બ છે એને ચેન્જ કરવાનું નથી. ક્લિયર બેટા? હવે આઈ વુડ કમ ટુ કમ રહેશે. ઓકે, હિયર આપ્યું છે, હવે અહીં ટીચરે લખ્યું ડેર, તો આ ફેરફાર કયા થાય છે, તો એ ત્રીજું તમારું જે પાંચમું ટેબલ અથવા તો ચોથું ટેબલ, ચોથું ટેબલ થશે પાંચમું ટેબલ થશે, તો જે પાંચમું ટેબલ છે એ તમારે તૈયાર કરવાનું છે, પાંચમું ટેબલ. ઓકે, ટેબલ નંબર 5, ટેબલ નંબર 5 જે છે એ તમારું કયું રહેશે એ તમે જો. સપોઝ તમને ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપ્યું હોય અને એ વાક્યની અંદર જે વર્ડ આપ્યા છે એને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરવાનું છે, તો ટેબલ નંબર 5 તમારે લર્ન કરવું પડશે. ઓકે, તો ડાયરેક્ટ સ્પીચમાં જ્યારે તમને હિયર આપ્યું હોય તો એનું શું થઈ જશે, ધેર, હિયર ધેર, બરાબર, હિયર ધેર, ધીસ ધેર, ધીસ ધેર. ઓકે, ધીસ ધોઝ, ધીસ ધોઝ. ક્લિયર? આ ખાસ યાદ રાખવાનું છે તમારે, હિયર ધેર, ધીસ ધેર, ધીસ ધોઝ. ટુડે, ટુડે આપ્યું હોય તો ધેટ ડે, ધેટ ડે, બરાબર. ટુ નાઇટ, ટુ નાઇટ, ટુ નાઇટ આપ્યું હોય તો ધેટ નાઇટ. ઓકે, ખાસ યાદ રાખવાનું છે બધા, તમારે જેટલા પણ ટેબલ ટીચર આપે છે એ ટેબલ તમારે લર્ન કરવાના રહેશે, તો તમને એસેટિવ સેન્ટેન્સ છે હજુ તો બરાબર. જો તમને યસ્ટરડે આપે, જો તમને અહીંયા આપ્યું હોય યસ્ટરડે, બરાબર, યસ્ટરડે આપ્યું હોય તો તમારે પ્રીવિયસ ડે લખવાનું, ધ પ્રીવિયસ ડે. ઓકે, ખ્યાલ આવી ગયો? જો વાક્યની અંદર ટુમોરો આપ્યું હોય, શું આપ્યું હોય, ટુમોરો અથવા તો નેક્સ્ટ ડે, તો તમારે ધ નેક્સ્ટ ડે, ધ નેક્સ્ટ ડે. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું રહેશે. આ ટેબલ નંબર 5, હજુ તમારા જે ચેન્જીસ આવે છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં એ આપણે આગલા ટેબલમાં જોઈશું, રાઈટ. હિયર આપ્યું હોય તો ધેટ, ધેન ધીસ, રાઇટ ડાઉન ધેટ ટાઈમ ધેટ, ધીસ ધોઝ, ટુડે ધેટ ડે, ટુનાઇટ ધેટ નાઇટ, યસ્ટરડે ધ પ્રીવિયસ ડે. ક્લિયર બેટા? એટલે જ્યારે પણ તમને આ ટાઈપના સેન્ટેન્સ શબ્દો આપ્યા હોય તો તમારે કયા ચેન્જીસ કરવાના છે એ ધ્યાનમાં લેવાનું, રાઈટ. હવે તમને સપોઝ એવું એક વાક્ય આપી દીધું છે કે આઈ, I said to him, I am, અથવા તો she is, અહીંયા આપ્યું છે she is going to school. Now, તરીકે સી આપ્યું છે એટલે કોઈ ચેન્જીસ નહીં થશે, બરાબર, ધેટ સી
was. હવે જે આ વર્બ આપ્યું છે એને કોઈ ચેન્જીસ કરવાનું નથી, કેમ કે એમ ઇઝ હેપ્પી હોય તો એનું વોઝ વર્બ થઈ જશે. ક્લિયર? તો વોઝ ગોઈંગ ટુ સ્કૂલ. હવે અહીં તમે જો નાવ આપ્યું છે, જો નાવ આપ્યું હોય બરાબર, જો નાવ આપ્યું હોય ડાયરેક્ટ સ્પીચમાં તો તમારે એનું ચેન્જ કરીને શું લખવાનું છે? ડેડ. શું લખવાનું છે? ડેડ. બરાબર? તો અહીં તમે ચેન્જ કરીને શું લખશો? તો કે સ્કૂલ ડેડ. ક્લિયર? એટલે તમને સેન્ટેન્સમાં ખ્યાલ આવી ગયો હશે આઈ સેડનું શું થઈ ગયું? ટોલ્ડ. બરાબર? હિમ કોમા ઇન્વર્ટેડ કોમા રિમૂવ કરીને શું લખ્યું? ડેડ. ધેન સી સબ્જેક્ટ છે, સો યુ રાઇટ ડાઉન ધ સી સબ્જેક્ટ. ઇઝ આપ્યું છે તો યુ ચેન્જ ધ વોઝ. Is and are was were going no changes to school. Now આપ્યું છે એનું શું થઈ ગયું? Then. So જ્યારે પણ direct speech નું વાક્ય આપ્યું હોય એટલે ટેબલ ના જે શબ્દો છે એ આપ્યા હોય તો indirect speech માં જ્યારે પણ તમે change કરો છો તો આ type નું તમારે યાદ રાખવાનું હોય કે here આપ્યું હોય તો there, this આપ્યું હોય તો that, this આપ્યું હોય તો those, today, that day, tonight, that night, yesterday, the previous day, tomorrow, the next day, now, then. બીજા ઘણા બધા ફેરફાર છે, આગલા વિડિયોમાં આપણે જોઈશું. સો એના આધારે કઈ રીતે આપણે ચેન્જ કરીએ છીએ વાક્યો એ વિદ્યાર્થી મિત્રો તમને સારી રીતે સમજ પડી ગઈ હશે. આઈ હોપ ધેટ. સો વિદ્યાર્થી મિત્રો, વેનએવર યુ લર્ન ધીસ ટોપિક ઓર ટીચ, જ્યારે પણ તમે આ ટોપિકને જોવ છો બરાબર અથવા તો શીખો છો બરાબર, ત્યારે તમારે જે ટેબલ છે એને બરાબર ક્લિયર કરી લેવાનું રહેશે. ઓકે? ધેન આફ્ટર યુ વિલ ચેન્જ ધી સેન્ટેન્સ પ્રોપરલી ઇન ઇનડાયરેક્ટ સ્પીચ, રાઈટ? તો આઈ હોપ ધેટ કે યુ વિલ લાઈક માય વિડીયો, બરાબર, કે તમને મારો વિડીયો આજનો પસંદ આવ્યો હશે અને આજનો જે પણ ટોપિક છે એ તમને સારી રીતે સમજ પડી ગઈ હશે. તો હું એવી આશા રાખું કે જ્યારે પણ તમે ચેન્જ કરો છો વાક્યોને ત્યારે જેટલા પણ ટેબલ આપ્યા છે એ તમારે તમારી નોટમાં નોટ ડાઉન કરી લેવાના રહેશે. ઓકે? ગ્રામર નોટમાં તમારે નોટ ડાઉન કરી લેવાના રહેશે અને કઈ રીતે ચેન્જીસ થાય છે એ બરાબર ધ્યાન આપો અને એક્સરસાઇઝ મોર પ્રેક્ટિસ, પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ, એ તમે સ્લોગન હંમેશા યાદ રાખો અને હંમેશા પ્રેક્ટિસ કરતા રહો. ઓકે?